યોગી આદિત્યનાથનો સમાજવાદી પાર્ટી પર જોરદાર પ્રહાર, બોલ્યા સપાના નેતાઓ દીકરીઓની ઇજ્જત સાથે રમે છે, લાલ ટોપીવાળા લોકોના કાળા કામ છે. મહિલા તબીબ બળાત્કાર હત્યાના વિરોધમાં રાજકારણ ચાલુ, બીજેપીના 7 દિવસના ધરણા ફરી શરૂ. કોંગ્રેસે પણ કોલકાતામાં અધીર રંજન ચૌધરીના નેતૃત્વમાં પ્રદર્શન કર્યું. સરકારી હોસ્પિટલમાં બળાત્કાર મર્ડર કેસના કૌભાંડ બાદ જાગી મમતા સરકાર, બળાત્કારીઓને ફાંસી આપવાનું બિલ આવશે બંગાળમાં. વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં ગુજરાત સહિત 7 રાજ્યના 16 સ્થળોએ એનઆઈએના દરોડા, આઈએસઆઈ જાસૂસી રેકેટને લઈ સંરક્ષણ માહિતી લીક કરવા મુદ્દે એનઆઈએનું સર્ચ. વડોદરાના પાદરાના મેઢાતથી હુસેપુર અને કોઠવાડાના અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા, એસડીઆરએફની ટીમ બોટ મારફતે રવાના, ધારાસભ્ય વહીવટી ટીમ હાજર. સુરતમાં ઇકોસેલે 2,97,00,000ની છેતરપિંડી કરનારને ઝડપી પાડ્યો. આરોપી મનીષ યુગને હરિયાણાથી ઝડપી પાડ્યો. ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરવા આપી હતી લાલચ.